નમસ્કાર દર્શક મિત્રો હું મેહુલા સભાયા વામાં આપનું દિલથી સ્વાગત કરું છું અને દિલથી સ્વાગત ખાસ કરીને એટલા માટે કરું છું કે આ એપિસોડમાં એક એવી ખાસિયત છે એક એવી આવડત છે જે ફક્ત દિલથી જ આવે છે અને એ છે કલા જેની પાસે હાર્ટ છે એની પાસે જ આર્ટ છે કલા ઘણા બધા પ્રકારની હોય છે જેવી કે લલિત કલા દૃશ્યકલા ચિત્રકલા નાટ્યકલા નૃત્યકલા અને નૃત્ય કલાની વાત આવે તો એમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે જેવા કે ભરતનાટ્યમ ઓડિસી કુચીપુડી કથકલી કથક અને એમાં પણ કથકની વાત હોય તો હું બે લાઈન જરૂર કહેવાનું પસંદ કરીશ તાતા દિન દિન તાપર થિરક ઉઠી જિંદગી જબ કભી હિલકોરે ખાતી કભી યુહિ મુસ્કુરાતી કફસ ગર કી હોતી રૂહ રતીમ આભાસી હોતી યુહિ થિરકતી જાતી બસ યુહી થિરકતી જાતી

કથક એ પરંપરાગત શાસ્ત્રીય શૈલીનું ભારતીય નૃત્ય છે મંદિરોમાં કથકનો જન્મ થયો અને કથા કહે સો કથક કહાવે એટલે કે કથાઓ કહેતા જે નૃત્ય જન્મ્યું એ કથક કહેવાયું એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામના દરબારમાં લવ અને કુશે સૌ પ્રથમ વખત કથા ગાયને નાચતા કૂદતા સંભળાવી હતી અને એ કથા સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો હતો પ્રભાવિત થઈ ગયો હતો અને ત્યારે કથાકારોને એવો વિચાર આવ્યો કે આપણે જે વાત જનમાનસ સુધી પહોંચાડવી છે એ જો સંગીત અને નૃત્ય દ્વારા કહીએ તો એ વધારે અસરકારક રીતે પહોંચાડી શકાશે એટલે જે નૃત્યની શરૂઆત થઈ એ કુશીલવ નૃત્ય કહેવાયું જે કાળક્રમે કથાઓ દ્વારા સંકળાયેલું હોવાથી કથક નૃત્ય તરીકે પ્રચલિત બન્યું અચ્છા પલ્લભીન તો તમે જે કથકની શરૂઆત છે તમારા જીવનમાં ક્યારથી કરી નાનપણથી જ પાંચ વર્ષની ઉંમરે કથક નૃત્ય શીખવાની મેં શરૂઆત કરી મારા ઘરમાં મારા મોટા બેન સિતાર શીખતા મારા ભાઈ વાયોલિન શીખતા એટલે એમની સાથે સાથે સંગીત શાળામાં હું જવા લાગી અને મને એ લોકોએ નૃત્ય શીખવા માટે મૂકી એક જોવા માટે કે મને ફાવે છે કે નહીં અને પછી બસ એ રીતે શીખવાની શરૂઆત થઈ તો પહેન તમે અત્યારે કથક માટે શું કરી રહ્યા છો તમારી કઈ એક્ટિવિટી અત્યારે શરૂ છે કથક નૃત્ય મેં શીખવાડવાની શરૂઆત કરી બાળકો પાસે ત્યારે દસ અગિયાર વર્ષના બાળકો આવતા ઘણા વર્ષો પહેલા ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં પણ ધીમે ધીમે અત્યારે નાના બાળકો સાત આઠ વર્ષની ઉંમરના બાળકો આવે છે અને આ બાળકો જ્યારે આપણી પાસે શીખવા માટે આવે ત્યારે કડકડાટ અંગ્રેજી બોલતા હોય પણ ગુજરાતીથી એટલા માહિતગાર ના હોય એટલે એવો એક વિચાર આવ્યો કે સાહિત્યને પણ આપણે નૃત્ય સાથે સાંકળીએ એટલે હિન્દી અને ગુજરાતી કવિતો પદો એ બધા નૃત્યમય રીતે જો શીખવાડવાની શરૂઆત કરીએ તો એ દ્વારા બાળકો છે એ આપણી ભાષાથી વધારે પરિચિત થાય કદાચ એમને ટ્વિંકલ ટ્વિન્કલ લિટલ સ્ટાર બોલતા આવડે છે પણ આપણી ગુજરાતી કવિતાઓ બોલતા નથી આવડતી મંદિર તારું વિશ્વ રૂપાળું એ ખબર નથી વિશ્વ એટલે શું એ પણ નથી ખબર એટલે એ રીતે એક એવો પ્રયત્ન કર્યો કે આપણી ભાષાનો નૃત્ય દ્વારા પ્રચાર થાય તો પલ્લવીબેન તમે જે કથક શીખવાડો છો તો કથકની અંદર કઈક એવી વસ્તુ છે કે તમારે એ એ વસ્તુ વિના ના ચાલે એ વસ્તુ હોવી જ જોઈએ તો જ એ કથકનું મૂલ્ય છે મૂલ્ય છે એ સચવાઈ મુખ્ય તો સંગીત અને સાહિત્ય હા અને સાહિત્યમાં પણ મારા એવા પ્રયત્ન છે કે ગુજરાતી સાહિત્યનો નૃત્ય દ્વારા વધારે પ્રચાર થાય જેમ કે સાત આઠ વર્ષનું બાળક આવે તો આપણા જોડકણાઓ ચકર લીતે ચાંચ મહિ લાવી તણ અખલું ઘરે એને બાંધવા હું દઉં તો આવા જોડકણાંઓ શીખવાડીએ તો એ લોકો બહુ એન્જોય કરે અને સાહિત્યની સાથે સાથે લય રિધમ એમાં આવે ત્યાર પછી થોડા કાવ્યો ઝડક અમળ છાંડી જાને બાળા નરસિંહ મહેતાનું જે કાવ્ય છે કે એમાં આખી કાલિયાદમનની વાત છે એ જ કાલિયાદમન અમે નૃત્યમાં પણ કરતા હોય છે પમ પમ પગધર ફમ ફમ ફણીધર ધર બિન બિન બિનતી હિન્દીમાં છે તો એ જ વસ્તુ ગુજરાતી સાહિત્યમાં પણ છે કે ઝડક અમારા છાંડી જાને બાળા સ્વામી અમારો જાગ છે તો બે વસ્તુ જ્યારે આપણે દસ થી અગિયાર વર્ષની બાળકોને આપણે શીખવાડીએ ત્યારે એનામાં બંને સાહિત્યનો પરિચય થાય છે કારણ કે અત્યારના બાળકો મોટા ભાગના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલે એમને કાલિય દમનની વાત ખબર નથી હોતી અને એનાથી આગળ વધીને જ્યારે ટીનેજર બાળકો હોય તેર ચૌદ પંદર વર્ષના તો એમને થોડા ગુજરાતી સુગમ ગીતોનો પરિચય થાય અને અત્યારના જે આપણું સુગમ સંગીત છે એટલે એ દ્વારા સાહિત્યનો પણ ગઝલોનો સ્પર્શ મળે હરિ તમે તો કેવળ અમારા એ પ્રકારની જે અત્યારની જે રચનાઓ છે અને ગુજરાતની જે સારા સારા ગાયકોએ ગાયેલી રચનાઓ છે એને થોડું કન્ટેમ્પરરી કથકમાં મિક્સ કરીને પણ મૂકીએ છીએ અને થોડું ફોક આર્ટને પણ ક્લાસિકલમાં જેમ ફ્યુઝન વેસ્ટર્ન અને ક્લાસિકલનું થાય છે એવું ફોક અને ક્લાસિકલનું ફ્યુઝન એટલે કે આપણા જે ગરબાઓ છે આપણા લોકઢાળના ગીતો છે અને અત્યારની અમુક ગુજરાતી ફિલ્મો હમણાં જે આવી છે એના પણ બહુ જ સુંદર એવા ગુજરાતી ઢાળના ગીતો છે એને નૃત્યમાં શાસ્ત્રીય નૃત્યમાં કથક નૃત્યમાં ઢાળીને કેવી રીતે રજૂ કરવા એ માટેના મુખ્ય પ્રયત્નો હું કરું છું અચ્છા એટલે આજના જે સ્ટુડન્ટ્સ છે આજના જે છોકરાઓ છે એ ઘણા બધા મૂવીઝની અંદર જ એ લોકોને એટ્રેક્શન હોય છે તો મૂવીઝના સોંગ અને કથક બંનેનું ફ્યુઝન કરીને તમને એને ઇન્ટરેસ્ટ લાવો છો એ ખૂબ જ સરસ વાત છે તો આ કથકની અંદર ઘણા એ કોસ્ટુમ હોય છે પરફેક્ટલી અને હાથમાં રેડ કરવાનું હોય છે એ બધું એક કમ્પલસરી આઈ થિંક હોય છે તો એ કઈ કઈ વસ્તુઓ છે કે કથકમાં એ ધ્યાન રાખવું જ પડે અધરવાઈઝ એ પરફેક્ટ નથી શાસ્ત્રીય નૃત્ય છે એટલે એનું એક શાસ્ત્ર છે બંધન છે બંધાયેલું છે એટલે પહેલું તો આહાર્ય અભિનય હમ આપણા અભિનયમાં આંગિક વાંચિક સાત્વિક આહાર્ય અંગથી જે અભિનય થાય વાચાથી થાય આહાર્ય એટલે વેશભૂષાથી એટલે અમારે બે વેશભૂષા છે એક તો જે ચણિયાચોળી આપણે પહેરીએ છીએ જે રાધાજીનો પહેરવેશ હોય પ્રાચીન પહેરવેશ એનું થોડું મોડિફિકેશન થઈ અને જયપુર ઘરાનાનું ચણિયાચોળી ટાઈપનું જે પહેરવેશ છે અને બીજું અનારકલી મોગલકાલીન જે ડ્રેસ છે એ પણ પહેરવામાં આવે છે અને આધુનિક કથકમાં કન્ટેમ્પરરી ડાન્સમાં થોડું વધારે આધુનિકકરણ કરીને પણ પહેરતા હોઈએ છીએ પણ એક વસ્તુનું ધ્યાન રાખીએ કે જ્યારે પણ નૃત્ય રજૂ થાય ત્યારે સંપૂર્ણ ભારતીય શૈલી અને મર્યાદા સાથે રજૂ થાય એવા કોઈ વેસ્ટર્ન ક્લોથ્સ પહેરતા નથી હોતા એ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ પરંપરાગત આભૂષણો પહેરતા હોઈએ છીએ ઘૂંઘરૂને પણ અમે અમારા નૃત્યનો જે વેશભૂષા છે એનો એક ભાગ ગણીએ છીએ અને હાથમાં અલતો લગાવતા હોઈએ છીએ અને જે મેકઅપ છે એ ટ્રેડિશનલ શાસ્ત્રીય શૈલીનું મેકઅપ કરતા હોઈએ છીએ ઓકે તો પલ્લવીબેન તમે આટલા સમયથી કથક શીખવો છો તો તમે સ્ટેટ લેવલ નેશનલ લેવલ કે એ રીતે એવોર્ડ્સ મળ્યા હોય કે પછી પાર્ટિસિપેટ કર્યું હોય એવું ખરું હા જો મુખ્ય એવોર્ડની હું વાત કરું તો બે હજાર છ સાતમાં મને ગુજરાત રાજ્યનો સર્વશ્રેષ્ઠ ગુજરાત ગૌરવ પુરસ્કાર મળેલ છે અને બે હજાર ચારની સાલમાં મને ભારત સરકાર દ્વારા મોરિશિયસ ખાતે ખાસ બાળકોના શિક્ષણ માટે પંદર દિવસ માટે કલ્ચરલ એક્સચેન્જમાં મોકલવામાં આવી હતી આપણા ભારત સરકારના એચઆરડી ડિપાર્ટમેન્ટ તરફથી નાના મોટા અવોર્ડ્સ મળતા હોય છે પણ મારી દ્રષ્ટિએ આ બે નોંધપાત્ર સિદ્ધિઓ કહી શકાય તમે પાંચ વર્ષની ઉંમરથી કથક કરો છો જી અને આફ્ટર તમે મેરેજ કર્યા છે તો પછી બાળપણથી અત્યાર સુધી કથક કરો છો ને આફ્ટર મેરેજ તો એ બેલેન્સ કેવી રીતે થયું કે મેરેજ પછી તમને કઈ કઈ તકલીફો પડી છે તમારા જે ઘરના સભ્યો છે એ સપોર્ટિવ છે કે નથી સપોર્ટિવ હોય તો જ ચાલુ રહી શકે અને એડજસ્ટમેન્ટ તો દરેક લેવલે તમે જ્યારે એક ઘર છોડીને બીજા ઘરમાં જાઓ ત્યારે તમારે કરવું જ પડતું હોય છે મારે ટ્વિન્સ છે બે બાળકો છે અને એવું કહેવાય છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ કોઈ એક સ્ત્રી રહેલી હોય છે પણ કોઈ એક સફળ સ્ત્રીની પાછળ એનો આખે આખો પરિવાર ઉભો હોય છે સાચી વાત છે એટલે ખાસ તો પહેલું હું નામ લઈશ મારા મમ્મીનું મારા મા એમનો મને ખૂબ જ સપોર્ટ મારા બાળકોને ઉછેરવામાં મારી આ પ્રવૃત્તિ હું ત્યારે કરી શકી કે મારા બાળકોને પ્રોપરલી મારા મમ્મીએ ઉછેર્યા અને બીજો સપોર્ટ મારા પતિનો મારા હસબન્ડ બહુ જ સપોર્ટિવ છે મયુર એ હંમેશા એમના સાથ સહકારને કારણે જ મારી પ્રવૃત્તિ શક્ય બની અને અત્યારે મારા બંને બાળકો મારા બે દીકરા છે એ બંને પણ મને ખુદ ખૂબ જ સપોર્ટ કરે છે કારણ કે સ્ટેજનું કામ છે પ્રોગ્રામ આપવાના હોય અને નૃત્યની સાથે સાથે હું નાટકો પણ કરું છું સ્ટેજ કરું છું એટલે મારે નાટકો માટે પણ રિહર્સલ્સ હોય છે બારે શો કરવાના હોય છે તો મારું આખું કુટુંબ મારું પરિવાર મારી સાથે છે ત્યારે જ હું કામ કરી શકું છું સાચી વાત છે પલ્લવીબેન તમે આટલા બધું વર્ક કરો છો પ્લસ ઇન્સ્ટિટ્યુટ ચલાવો છો અને ઘણા બધા પ્રોગ્રામ પણ કરો છો આ બધું બેલેન્સ કેવી રીતે કરો છો કેવી રીતે મેનેજ કરો છો એના માટે સૌથી પહેલા તો ડિસિપ્લિન હા અને એક મારું જે દિવસ છે એ પ્લાન્ડ હોય છે સવારે ઉઠીએ ત્યારથી એક આયોજનબદ્ધ દિવસ હોય અને પછી વર્ષોથી જ્યારે તમે એક ડિસિપ્લિન સાથે કામ કરતા હો ત્યારે એ તમારા જીવનનો એક પાર્ટ થઈ જતો હોય અને દરેક વર્કિંગ વુમન માટે પ્લાનિંગ બહુ જ જરૂરી હોય છે ટાઈમ મેનેજમેન્ટ આપણે કહીએ અને બસ એ ટાઈમ જ હું છું તો પલ્લવીબેન જે બાળકો આવે છે ઇન્સ્ટિટ્યુટમાં એને તમે કેવી રીતે ટ્રેન કરો છો એ જે કાવ્યો છે તમે કહ્યું કે કાવ્ય શીખવાડું છું અને આ રીતે એ લોકો કાવ્યનું પછી ફ્યુઝન કરીને મૂવીના સોંગનું ફ્યુઝન કરીને એ લોકો શીખે છે તો તમે કયા ભાષાથી એમને શીખવાડો છો એટલે જ્યારે હા શીખવા માટે આવે એટલે હાથની થોડીક મુદ્રાઓ શીખવાડીએ પછી એમને બેસાડીને ધારો કે દસ બાળકો બેઠા હોય તો એમને કહીએ કે તમે એક વાક્ય ગુજરાતીમાં બોલવાનું બને ત્યાં સુધી એમાં અંગ્રેજી શબ્દ ના આવે એવી કાળજી રાખવાની અને સાવ સાદું વાક્ય ધારો કે હું એવું કહું કે મેં એક ઝાડ જોયું વૃક્ષ એ લોકોને ના આવડે તો પછી તમે એ જ વાક્યને તમે બેઠા બેઠા હાથથી બતાવવાની ટ્રાય કરો કે મેં એક ઝાડ અને જોયું હા એટલે પેલા એક બે વાર હું કરી બતાવું કે આ ફૂલ બહુ જ સુંદર છે જે સાવ સાદી ભાષા છે બહુ જ ગુઢ ભાષા સંસ્કૃત એ બધું પછી એટલે તમે નહી માનો આખું ગુજરાતી વાક્ય કોઈ બાળક બોલી જ ના શકે એમાં કાંઈક બટ આવી જાય ઓકે આવી જાય ક્યાંક એવું અંગ્રેજી શબ્દ આવી જ છે અંગ્રેજી સામે કોઈ વિરોધ નથી એવું તો મારા બંને બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે એટલે કોઈ વિરોધ નથી પણ આપણી ભાષાની ઓળખ ના છૂટવી જોઈએ અને આપણી ભાષાના શબ્દો આવડવા જોઈએ વિશ્વ એટલે વર્લ્ડ ખબર જ ના હોય અને નાના છોકરાઓને ના ખબર હોય પણ મોટા બાળકોને ના ખબર હોય અને હોડીની વાત કરીએ ધારો કે હોળીનો તહેવાર આવે અમે દરેક તહેવાર વખતે એ તહેવારને લગતા નૃત્યોની વાતો કરીએ અને એવું હું એક પીરિયડ રાખું કે ત્યારે બધા જ બાળકો સાથે આવે બે કલાક શનિવારે અને ત્યારે અમે એ તહેવાર અંગેની વાતો કરીએ તો હોળી એટલે રંગોનો તહેવાર એટલી જ પ્રાઇમરી ખબર હોય અમુક છોકરાઓને ખબર હોય કે હોલિકા અને એના ખોડામાં પ્રહલાદ બેઠા અને હોલિકા દહન થયું પણ એની સાથે ઋષિ અવતાર ભગવાન નરસિંહનો અવતાર જોડાયેલો છે એ વાત ખબર જ ના હોય એટલે જે ડિગ્રીનું શીખે છે જે વિશારદમાં છે જે બીએ વિથ કથક કરવાના છે એ બાળકોને તો એ વસ્તુ ખબર હોવી જોઈએ કે શ્રીહરિના દસ અવતાર એમાં નરસિંહ અવતાર એ હોળી ના તહેવાર નિમિત્તે છે કે હોલિકા દહન પછી ગુસ્સે ભરાયેલા હિરણ્ય કશ્યપુએ કહ્યું કે આ બથ ભર અને એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા તો હોળીની વાત નાના બાળકો કલર સાથે કરે હમ પછીના બાળકો હોલિકા દહન સાથે કરે અને એની પછીના જે બાળકો છે એ નૃસિંહ અવતારની વાત કરે એવું આખું એક ચેપ્ટર હોળીના તહેવાર પહેલા કરેલું હોય એને લગતી બધી વાતો કરેલી હોય અને એનું પ્રેઝન્ટેશન એની ઉજવણી એ પછી અમે એ રીતે કરીએ કે એને કોઈ મ્યુઝિક પીસ દ્વારા રજૂ કરીએ કોઈ કવિત દ્વારા રજૂ કરીએ તક તક તાત્રક ભર પિચકારી તથે તથેય થઈ નૃત્ય કૃષ્ણની વાત કરીએ ગોપ ગ્વાલ સંગ ખેલે હોરી બધાની સાથે હોળી રમે છે બરજે રાધા દિગ્દિક તોંગ દિગ્ધિક તોંગ રાધા ગુસ્સે થાય છે એટલે એવી રીતે પેલા હોળીની રાધા કૃષ્ણની વાત કરીએ કારણ કે બાળકોના મગજમાં સ્પિરિચ્યુઆલિટી અધ્યાત્મ આ રીતે શરૂ થાય હું કોઈ પર્ટિક્યુલરલી કોઈ ધર્મની વાત નથી કરતી પણ હિન્દુ ધર્મમાં આજે આપણે ત્યાં સાથે બેસીને પ્રાર્થના કરવાનું બહુ ઓછું થઈ ગયું છે બધા જ વર્કિંગ પર્સન છે રાત્રે બધાને જલ્દી સુઈ જવું છે બીજા દિવસે બહુ જ ઝડપથી બધાને કામ પર જવું છે તો નાની નાની વાતો આપણે આપણે અમે જે અમારા બાળપણમાં શીખ્યા એ અત્યારના બાળકોને આપણે આપી નથી શકતા તો દરેક તહેવારો દ્વારા આપણા ઈષ્ટદેવની વાતો પણ એમની પાસે પહોંચે એવા પણ પ્રયત્નો હોય છે મમ્મીઓ આવે ત્યારે એમને પણ એવી જ રીતે અત્યારના ગીતો શીખવાડીએ છીએ કે હરી તમે તો સાવજ અંગત સાંભળજો આ મરજી એટલે ભગવાનના એવા ગીતો કે જે આપણી ત્રીસ પાંત્રીસ વર્ષની બહેનો છે એ આપણા આ બધા ગીતોથી પરિચિત નથી અને જે થોડા મોટી ઉંમરના બહેનો આવે એ પ્રભાતિયા નૃત્યમાં આપણે લઈએ અમે હમણાં એક બહુ જ સુંદર રચના કરી હરિપર અમને અમથું અમથું હેત હું અંગૂઠા જેવડી મારી વાલપ બબ્બે વેત હરિપર અમને અમથું અમથું હેત તો એવી રચનાઓ કરીએ ને તો એ લોકો બહુ જ ભાવ વિભોર થઈને કરે મોટા લોકોને પણ સારા ગીતો સારું સાહિત્ય સારું સંગીત ગમે છે પણ જે પીરસવામાં આવે છે એ જે હોય એનો પછી સ્વીકાર કરતા હોય છે એટલે આપણે એટલું બધું ઘોઘાટયું સંગીત સાંભળીએ છીએ કે આવું સંગીત જો પ્રોવાઈડ કરીએ એમને આવું સંગીત પરિચિત એમને જો આવા સંગીતથી આપણે કરાવીએ તો એ બધું એમને ગમતું હોય છે એટલે મુખ્ય મારા પ્રયત્નો એવા છે કે ગુજરાતી ભાષા ગુજરાતી ગીતો અને ગુજરાતી સંગીતની સાથે મારી ઉંમરના મારાથી નાના અને સાવ ઉગતા જે બાળકો છે એમનો પરિચય થાય અને એ દ્વારા આપણી એક સુગંધ છે આપણી સાહિત્યની સુગંધ આપણી સંગીતની સુગંધ એ આપણી વચ્ચે સંચવાયેલી રહે કથક નૃત્ય હિન્દી ભાષી નૃત્ય છે એ તો બધા શીખે જ છે આખો ભારત શીખે છે અને જ્યારે પરીક્ષા આપે છે ત્યારે આ હિન્દી ભાષાના ગીતો પદો કવિતો તો શીખે જ છે ભગવાન કૃષ્ણની બધી જ લીલાઓ અમે નૃત્યમાં શીખવાડીએ છીએ માખન ચોરી ગોવર્ધન લીલા નાગદમન રાસ લીલા રાસના વિવિધ પ્રકારો હોરીના પ્રસંગો આ બધું જ શીખે છે અને એની સાથે સાથે ગુજરાતી ભાષા પણ એ શીખે એ વધારે હું પ્રયત્ન કરું છું એટલે કે આ જે પૌરાણિક કથાઓ હોય છે એમને તમે કન્વર્ટ કરીને એ કથકની અંદર તમે નૃત્ય સ્વરૂપે પ્રેઝન્ટ કરો છો જી અને જે કવિતાઓ છે એ રિસાઇટ કરતાં કરતાં કાવ્ય પઠન કરતાં કરતાં મુદ્રાઓ સાથે એ કેમ રજૂ કરે કે મંદિર તારું વિશ્વ સુંદર સર્જન હારા પડ પડ તારા દર્શન થાય દેખે દેખણ હારા હવે જ્યારે છ થી સાત વર્ષની છોકરી આ વસ્તુનું કાવ્ય પઠન કરે અને એના મમ્મી પપ્પાની સામે ઘરે રજૂ કરે ત્યારે એ પેરેન્ટ્સ એમના માતા પિતા બહુ જ ખુશ થતા હોય છે અને એ જ મુખ્ય હેતુ છે કે તમે અંગ્રેજી બોલો પણ આપણી ભાષાને પણ પકડી રાખો આ જે તમે શીખવાડો છો એ મેઇનલી કયા સાહિત્ય બેઝ તમે શીખવાડો છો કયું બુક છે કઈ સાહિત્ય છે એનાથી તમે શીખવાડો છો એટલે ગુજરાતી સાહિત્યના જે પણ લોકભોગ્ય ગીતો છે જે પ્રચલિત વસ્તુઓ છે ઘણી બધી એવી કવિતાઓ છે પ્રભુ અંતરયામી જીવન જીવના દીન શરણા પિતા માતા બંધુ એ અનુપમ સખા દીન કરણા એવા જે પણ આપણે શીખ્યા છીએ નાનપણમાં એ બધી વાતો અત્યારે શીખા શીખવાડીએ છીએ અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધા રેથી પ્રભુ પરમ તે જે તું લઈ જા એટલે એમાં અધ્યાત્મ પણ આવે સાહિત્ય પણ આવે અને ગુજરાતી ભાષા પણ આવે મુખ્ય એ હેતુ છે અચ્છા એટલે જે પણ પૌરાણિક કથાઓ છે વાર્તાઓ છે એ બધું મર્જ કરીને તમે જાતે શીખવાડો છો જી તો તમારું જે કથકની અંદર એજ્યુકેશન શું છે કે તમે કથકમાં ક્યાં સુધી અભ્યાસ કરો છે મે કથકમાં અલંકાર કર્યો છે માસ્ટર કોર્સ છે એને કહેવાય કે મે કથકમાં કરેલો છે અને તમારું બેસિકલી કઈક સાયન્સ કોમર્સ આર્ટસ કે પછી તમે ક્યાં સુધી મે એમએસસી મેથેમેટિક્સ સાથે કરેલું છે ઓકે ગણિત સાથે હું ભણી છું તો પછી તમને એક સાયન્સ તમે કહો છો કે મેથેમેટિક્સ એટલે કે સાયન્સ અને આર્ટ્સ એ તમને કેવી રીતે ઇન્ટરેસ્ટ આવ્યો તમને એટલે નાનપણથી જ કથક નૃત્ય શીખતી હા ત્યારે એવું નક્કી નહોતું કે આને હું એઝ અ પ્રોફેશન લઈશ એટલે ભણવામાં પણ હું સારી હતી મેં સાયન્સ હું ભણી ત્યાર પછી હું સરકારી નોકરી કરતી હતી ઓકે અને મારે ત્યાં બે બાળકો આવ્યા એક સાથે બે બાળકો એટલે પછી મેં મારી નોકરી મૂકી દીધી બાળકો પર અને ઘરમાં હું ધ્યાન આપી શકું એટલે અને ડાન્સની પ્રવૃત્તિ એવી હોય કે જે સાંજના સમયે કરવાની હોય દિવસ આખો તમે ઘર પરિવાર અને બાળકોની કાળજી રાખી શકો અને પછી સાંજના સમયે પહેલા તો હું બે ત્રણ કલાક જ ક્લાસ ચલાવતી હવે મારા બાળકો મોટા થઈ ગયા એટલે હું પાંચ કલાક આપું છું એટલે પછી મારી નૃત્ય શીખવાની જે પ્રવૃત્તિ હતી શીખવાડવાની એ ચાલુ રાખી અને બેઝિક મારી જે જોબ હતી એ બધી મેં છોડી દીધી પલ્લવી તમે જે કથક દ્વારા ભાષા શીખવો છો એના થકી તમે દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગો છો એવું કહેવાય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરી હસી માં અને માતૃભૂમિ સ્વર્ગ સ્વર્ગથી પણ ચડિયાતા છે તો આપણું બાળક આપણી ભાષાનો હાથ ન છોડે આંગળી ન છોડે એ આપણે કરવું બહુ જરૂરી છે એટલે દરેક શિક્ષકની એ શિક્ષક પછી શાળાના શિક્ષક હોય સંગીતના શિક્ષક હોય નૃત્યના શિક્ષક હોય એમની જાણીએ અજાણીએ એક જવાબદારી છે કે કોઈ પણ ફિલ્ડમાં કોઈપણ ક્ષેત્રમાં આપણી ભાષાનો પ્રભાવ આપણા શિષ્યો પર આપણા વિદ્યાર્થીઓ પર રહે એવું શિક્ષણ આપણે આપવું જોઈએ પલ્લવીબેન તમને જોઈને મને ફક્ત એક લાઇન યાદ આવે છે કે જ્યોત જગાતે ચલો પ્રેમ કે ગંગા બહાતે ચલો તમે આ કથક થકી આ નૃત્ય થકી એ પ્રકાશ છે એ બધે ફેલાવ્યો છે તો દર્શક મિત્રો આજ છે પલ્લવીબેન વ્યાસ અને ફરીથી આવતા અંકે આવા જે સ્ટ્રોંગ લેડી સાથે મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને જોતા રહો બાબુ મલિયા આવજો